ગુડ મોર્નિંગ આરતી આરતી આજે ગુરુવાર છે એટલે નિફ્ટી અને બેંક નિફ્ટીની વીકલી એક્સપાયરી છે આપણે જોયું છે કે ગઈકાલે નિફ્ટી અઢાર હજાર બસોની નીચે અને નિફ્ટી બેંક તેતાલીસ હજાર ચારસોની નીચે બંધ આવ્યા છે અને આજે ગ્લોબલ પોઝિટિવ સંકેત આવ્યા છે તો જોઈશું કે આજે એક્સપાયરી કયા લેવલ્સ પર હવે આવે છે હવે ગ્લોબલ અપડેટ પર નજર કરી લઈએ તો આજે જાપાનના ટ્રેડ બેલેન્સ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ્સના નંબર્સ આજે જાહેર થશે તેના પર નજર રહેશે અને યુકેમાં આજે બેંક ઓફ ઇંગ્લેન્ડ ત્રિમાસિક બુલેટિન જાહેર કરશે તેના પર નજર રાખીશું અને યુએસના જોબલેસ સ્ક અને એક્ઝિસ્ટિંગ હોમ સેલ્સના નંબર્સ આજે આવશે હવે ગ્લોબલ એલેટ પર નજર કરી લઈએ તો ફેડ ગવર્નર ફિલિપ જેફરન્સનનું આજે સંબોધન છે અને તેઓ આર્થિક આઉટલુક પર પોતાનું સંબોધન આપવા જઈ રહ્યા છે જેના પર આપણે ખાસ નજર રહેવી જોઈએ અને ફેડના સભ્ય માઇકલ બાર અને લોગનનું પણ આજે સંબોધન છે જેના પર આપણે નજર રાખીશું અને આજે ઈસીબી પ્રેસિડેન્ટ ક્રિસ્ટિન લેગાર્ડનું પણ આજે સંબોધન છે જેના પર આપણે ખાસ નજર રહેવી જોઈએ હવે રિઝર્સ કેલેન્ડર પર નજર કરી લઈએ તો આજે નિફ્ટીની કંપની આઈટીસીના પરિણામ જાહેર થશે જે સાંજે પાંચ વાગે આવવાના અનુમાન છે જ્યારે એસબીઆઈના પરિણામ બપોરે અઢી વાગે પ્રેસ કોન્ફરન્સ સાથે તેઓ જાહેર કરશે તેના પર નજર રહેશે હવે વાયદા કંપનીઓ પર નજર કરી લઈએ તો બાટા ઇન્ડિયા કોનકોર ગેલ જેએનએફસી ઇન્ડેગો પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ રામકો સિમેન્ટ યુનાઇટેડ સ્પિરિટ્સ અને ઝાયડસ લાઇફના પરિણામ આજે જાહેર થવાના છે કેશ કેશ ની કંપનીઓ છે તેના પરિણામ પર નજર કરી લઈએ તો આજે અરવિંદ એલ્ટી ફૂડ ગ્લેન ફાર્મા જીઆર ઇન્ફ્રા એચસીસી જેટ એવરેજ કામ ધેનુ ઓરિયન્ટ પેપર પીટીસી ઇન્ડિયા પીએન બી હાઉસિંગ રાઇટ્સ ટાટા એલેક્સી થોમસ કૂપ ટ્રાઇડન્ટ ઉજ્જીવન ફાઇનાન્સ આ સિવાય બીજી ઘણી બધી કેશ કંપનીઓ છે જેના કોર્ડ ઓફ ફોરના પરિણામ આજે જાહેર થશે અને તે દરેક કંપનીઓ પર આજે એક્શન પણ જોવા મળી શકે છે ત્યારબાદ આજે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સપોઝ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીનું આજે ઉદ્ઘાટન થવાનું છે અને સવારે સાડા દસ વાગે પીએમ મોદી ઉદ્ઘાટન કરવાના છે તેના પર આપણે નજર રાખીશું અને મારી છેલ્લી ઇવેન્ટ્સ પર નજર કરી લઈએ તો આજે પૂરીથી સોળમી વંદે ભારત એક્સપ્રેસ આજે શરૂ થવા જઈ રહી છે અને પીએમ મોદી આજે તેને લીલી ઝંડી પણ દેખાડશે એટલે આ બધી જ મહત્વની ઇવેન્ટ્સ છે જેના પર આપણે નજર રાખવી જોઈએ જે ઘણી બધી ઇવેન્ટ્સ છે